અને આપણે જોયું તે પ્રમાણે કે જ્યાં સુધી વેચાણ દસ્તાવેજ નથી થતો ત્યાં સુધી એના વેરા એ અંગેના જે કોઈક ભરવાપાત્ર જવાબદારી હોય, શિક્ષણ વેરો છે કે નળ વેરો છે કે લાઇટ બિલ છે કે એનું કોઈક લીઝનું છે, તે કોઈ ભરવાનું જવાબદારી જ્યાં સુધી વેચાણ દસ્તાવેજ ન થાય ત્યાં સુધી વેચનારની છે. પણ જે દિવસે ખરીદદાર પ્રાપ્ત કરે માલિકી ત્યારથી તે મિલકત અંગે ચૂકવવા પાત્ર થાય તેવા તમામ સરકારી વેરા ભરવાની જવાબદારી ખરીદદારની છે. પછી એમાંથી વેચાણ આપનાર મુક્ત થઈ જાય છે. હવે તેવી રીતે જે છે કે ખરીદદારના જે હકો છે તેમાં મિલકતની માલિકી પ્રાપ્ત થાય પછી એમાં કોઈ સુધારો વધારો કરે, જો એમાં કિંમતનો વધારો થાય, એમાં કોઈ ફાયદો થાય, અથવા તો તેને ભાડે આપે તેમાં કોઈ વળતર મળે, તો એ બધું મેળવવાનો હકદાર એ જે લેનાર છે એને પ્રાપ્ત થાય. એટલે કોઈ મિલકતની આમ કિંમત ન હોય, આમ બંજર પડી રહી હોય, પણ આપણે ઘણી વાર જોઈએ છે કે વસ્તુને જો એમનેમ હોય તો કદાચ કોઈ કિંમત દેખાય નહીં, પણ એને સાફ સુથરી કરીને કમ્પાઉન્ડ વોલ કરે તો આખી એની કિંમત બદલાઈ જાય. સામાન્ય ભાષામાં કહીએ તો એક લાલી લિપસ્ટિક વર્ડ્સ જે વપરાય છે કે થોડીક લાલી લિપસ્ટિક તમે લગાડો, અથવા તો કોઈ મિલકતનું પેકિંગ જરાક જો ફેરફાર કરો તેની કિંમત ફેરવાઈ જાય, તેમ જો કોઈ જમીન એઝ ઇટ ઇઝ હોય પણ એમાં થોડો બી સુધારો કરે અને કિંમત જો વધી જાય અને એમાં જો કંઈ ફાયદો થાય, એમાં જો કોઈ નફો થાય, તો એ નફો મેળવવાનો હકદાર એ લેનાર ખરીદનાર છે. એમાં વેચનાર કોઈ દાવો કે હક માંગી શકે નહીં, કોઈ ક્લેમ કરી શકે નહીં. હવે આ જે કલમ 55 છે જે મેં આપને અગાઉ કીધી કે આ બધી કાયદામાં જોગવાઈ શા માટે છે, કોને ખરીદનારની શું જવાબદારી, વેચનારની શું જવાબદારી, તો આ કલમમાં એવું લખ્યું કે સામાન્ય રીતે વેચાણ કરાર થાય છે ત્યારે બંને વસ્તુ વચ્ચે, બે પાર્ટી વચ્ચે એ પરસ્પર હકો અને જવાબદારી નક્કી થાય છે. પણ જ્યારે એ સાટાઘાટ થયું હોય તો એ સાટાઘાટમાં જે હકો અને જવાબદારી નક્કી થઈ હોય તો એ અદાલત મારફત એનો અમલ કરાવી શકાય છે કે જ્યારે વેચાણ આપ્યું ત્યારે આ શરત નક્કી થઈ હતી અને હવે વેચનાર તેનું પાલન નથી કરતો તો આનું પાલન કરાવો. તો જે સ્પેસિફિક પરફોર્મન્સ જે આપણે કહે છે કે વિશેષ અમલનો દાવો જે કરાવવાનો હોય છે, તો એનાથી એવા જે કંઈ હક અને જવાબદારી હોય તેનો અમલ કરાવી શકે છે. પણ એ આ કાયદામાં બધી શરતો, આ હકો અને જવાબદારીઓ એટલા માટે લખવામાં આવી કે જો કોઈ વાર આ કરારમાં સાટાઘાટ ન થયું અથવા કરારમાં સ્પષ્ટ ન હોય તો કાયદાએ વેચનાર અને ખરીદનાર બંનેની જવાબદારીઓને હક નક્કી કર્યા છે અને તે પ્રમાણે એનો અમલ થઈ શકે. એટલે કાયદાએ આ જોગવાઈ કરી આપી છે કે ભાઈ ખરીદનારના હક, વેચનારના હક જો તમે પરસ્પર નક્કી ન કર્યું હોય તો તમારે ખરીદનાર અને વેચનારે આ રીતે તમારા હક અને જવાબદારી માટે તમે બંધાયેલા છો.